જમદ્રઢ જાંબુવાન નીલ અંગત સુગ્રીવ નો રહ્યા, પણ હજુ લગે હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. એવા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ભાગવત સપ્તાહનું આયોજન છે, સમૂહ લગ્નનું આયોજન અને એમાં રાત્રિના સંતવાણીનો કાર્યક્રમ છે. મારા પરમ મિત્ર એવા ભાઈ શ્રી હરેશદાનભાઈએ અમને બધાને બાપુનો ખૂબ સ્નેહ ખૂબ પ્રેમ, એટલે હરેશદાનભાઈ નોતર્યા છે બધાને. અને આ તો એવા એક સંતની ભૂમિ છે કે જેણે જીવનભરાય ભજન કર્યું છે. હા, વિક્રમભાઈએ જેમ વાત કરી એમ જીવનભર અહીંયા એમણે ભજન કર્યું છે, એટલે આ તો ભજનની ભૂમિ છે. એમાં હનુમાનજી મહારાજ રોકડિયા હનુમાન, એનું નામ જ એવું છે, રોકડિયો હનુમાન, બધું રોકડું રાખે. હનુમાનજીના નામ આવા હોય મંદિરોના, મારા ઘર પાસે તાત્કાલિક હનુમાન છે, બિલનાથ મહાદેવની બાજુમાં જ્યાં હું રહું છું નાનું મંદિર છે, એનું નામ તાત્કાલિક હનુમાન, પગે લાગ્યા નથી ને પરચો પૂર્યો નથી. એટલે દાદાનું સાનિધ્ય છે, ટૂંકામાં કલાકારો પણ જાજા છે અને બધા પ્રેમને તાતણે બંધાઈને આવ્યા છે. ભાઈ શ્રી હરેશદાન ગઢવી, અમારે કરણદાન ભાઈ વિક્રમભાઈ અને આપણા સૌનો લાડીલો કલાકાર રાજભા ગઢવી, બધા પ્રેમના તાતણે બંધાઈને આવ્યા છે. હું તો અગાઉ આવી ગયો છું એટલે વધારે સમય નહીં લઉં, કારણ કે મારે એમને સાંભળવા છે. તો થોડી હમણાં જ આપણે બધાએ ભગવાન શ્રી રામચંદ્રજીને અવધમાં વધાવ્યા, અવધમાં એના વધામણા લીધા. આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે પ્રતિષ્ઠા કરી અને મજા એ આવી. થોડી વાત આ શરૂઆતમાં કરી દઉં, પછી આટલું બોલીશ નહીં, પણ આનંદ એ વાતનો હતો કે આખી દુનિયાની નજર અયોધ્યા ઉપર હતી, આખા જગતની નજર છે અયોધ્યા ઉપર હતી. અને એવું દિવ્ય વાતાવરણ, સાધુ સંતો મહાત્માઓ ઉદ્યોગપતિ કલાકારો, આખું આખું ટૂંકમાં સનાતની પરંપરા રાજી રાજી હતી, આખી સનાતની પરંપરા રાજી હતી. મોદી સાહેબે પછી જે એનું ભાષણ કર્યું એ સાંભળ, એમણે રામને ભારતનો આત્મા કહ્યો, રામને ભારતની શાન કહી, આન કહી, બાન કહ્યા, રામ છે તો ભારત છે. અને ચહેરા ઉપર રાજીપો દેખાતો હતો બાપ, સાધુ સંતોના આશીર્વાદ દેખાતા હતા. હું વખાણ એટલા માટે કરું છું કે હું ચારણનો દીકરો છું, સત્ય જોઉં એટલે બોલ્યા વગર નો રહી ગાય. હા, કોઈ પક્ષારે અમારે લેવા દેવા નથી, પણ એટલી વાત તો પાકી છે કે આ દેશને એક મર્દ વડાપ્રધાન મળ્યા છે. ઓ ભાઈ, મર્દનું ફાડ્યું કે વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ આ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે, અરે મજા કઈ ઓર આવે, દાદ કે કાયર વેશ છોડી અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે, એવી મજા આ દેશને આવરી. મૂળ વાત એટલી છે, પોઝિટિવિટી, હકારાત્મક ભાવ. ઘણા લોકો એવું કીધા રાખે અમારાથી આ થોડું થાય, એમ બોલ્યા કરે, અમારાથી આ થોડું થાય, અમારાથી આ થોડું થાય. જ્યારે આ દેશના વડાપ્રધાનની માનસિકતા એવી છે કે અમારાથી આ સુકામ ન થાય, અમારાથી આ બધું થાય. જેને કરી દેખાડ્યું છે એને અહીંથી બિરદાવું છું, હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠો છું, એટલે જે કાર્ય કરે એને બિરદાવવા જોઈએ. એટલે હનુમાનજીને રાજી કરવા હોય તો રામના ગુણગાન ગાવા પડે, કારણ કે હનુમાન તો જ રાજી થાય, જો એના રામને તમે ભજો, એના રામને તમે એની ઉપાસના કરો, એટલે હરખ વ્યક્ત કરવો છે બે કડીથી. પેલા ના
सौंपी दशरथ राउत। कह जय जय ती राम जय लखन हनु जय निर्गुण नीलमणि नाथ रमा। जय जय ती राम जय लखन हनु जय जय ती राम जय जय ती राम जय जय ती राम जय जय ती राम जय लखन हनु जय निर्गुण नीलमणि नाथ रमा। जय अजर अमर अवतार जय अजर अमर अवतार मनोहर दिन रूप नितांत मनोहर। तुम्हां दस गंध विदारण प्राक्रम तीनों लंक परे। उम चौपुर हर्ष नवद दर ऊपर राम राज पद मुकट धरे दिय राम राज पद मुकट धरे दिय राम राज पद मुकट धरे। जय श्री राम जय मन मंजुल मति धीरा जय अजर अमर अवतार मनोगर जय नर रूप नितांत नमावं चौपूर्ण हर्ष नवद दर मुकर राम राज पद मुकट धरे जय राम राज पद मुकट धरे। भगवान राम ना राज्याभिषेक नो आचरण तो भगवाने जदी अयोध्या मां રાજ્યાભિષેક થયો ત્યારે કેવો ઓરખ હતો એનું આ વર્ણન કર્યું છે। પણ લંકામાં આવ્યા અને એને રાવણનો સંહાર કર્યો એના વર્ણનો તો સાહિત્યમાં ઘણા કવિઓએ ઘણા કર્યા, પણ આપણા લોક કવિઓએ રાવણને મારી અને રામ જે વિજય થયા એનું એક રાહડો લખ્યો છે આપણા લોક કવિ આપણું લોક સંગીત આપણા ડાયરા આપણી કવિતાઓ એને આ જગતને ઘેલું લગાડ્યું છે ભાઈ। હા હું કઈ વખાણ કરવા નથી આવ્યો, પણ મને જે હુજે છે એ કહું છું કે અમે બોલીએ છીએ ગાઈએ છીએ વર્ષોથી, અમારા પૂર્વ સૂર્યોએ એવું સાહિત્ય અમને આપ્યું છે, એવી ઉજળી પરંપરા આપી છે કે આજ તમે જુઓ આ આપણું લોક સાહિત્ય રસદાન આપણા છંદો અમે ગાઈએ જ છીએ રોજ, પણ અમારે કબૂલ કરવું પડે કારણ કે અમે એકબીજાના પાછા હારા શ્રોતા છે, અમે એકબીજાને સાંભળીએ છીએ। આ સપાખરું ગીત એ તો અમારી ચારણી ભાષાનું ગીત છે, ચારણ પરંપરાનું ગીત છે, પણ એને વિશ્વમાં કોઈએ પ્રસિદ્ધ કર્યું હોય તો આ રાજભા ગઢવીએ કર્યું છે। હા આ માણસે આખા વિશ્વમાં સપાકરાન ગાતું કર્યું, નાના નાના છોકરા ગાતા હોય સાંધા ત્રોડી જા પાંજરા વાળા આંકળ લેતી ભાગ છૂટ્યા આવડાવડે ટાબરિયા એને ગાતા કરી દીધા બોલો। અરે એવું નહીં દીકરીઓ ગાય, આ લેડીઝ કલાકારો એ સપાકરા ઉપાડે, આપણને એમ થાય કે આ રંગ લાગ્યો ક્યાંથી, તમે જુઓ તો ખરા પરંપરાનો કેવો રંગ છે, આ બધું ચારણ પરંપરાનું પ્રમાણ છે, બરાબર ચારણ પરંપરાનું પ્રમાણ છે, એક ચારણનો દીકરો
એને આમ કચકડા આમ એની એની ફ્રેમમાં વઢી, અને જ્યારે સાહિત્ય રજૂ કરે ત્યારે મારે તમારે એને આમ આંખું માંડી એને સાંભળવો પડે, કાન માંડીને આંખું માંડીને જોવો પડે. આ આપણું ચારણ સાહિત્ય છે. એક રાહડાની અંદર ભગવાન રામને યુદ્ધના મેદાનમાંથી વિજય મેળવીને આવે તો ઈટ જે ડંકો દીધો કહેવાય, આપણે આપણી દેશી ભાષામાં એમ કીધું ફલાણા ભાઈએ તો ડંકો દઈ દીધો, તો રામે લંકામાં ડંકો દીધો એવો એક રાહડો છે. હું ગાઉં છું ક્યારેક ક્યારેક, બે કડી આપને સંભળાવું. પડકારો રાખજો, આપણે રામને પ્રતિષ્ઠિત કર્યા છે. હમણાં થોડાક દી રામના જ ગુણગાન આમ તો કાયમ ગાવા જોઈએ, પણ ગવાય એટલા દી તો ગાવા જો. એ બંકડા તારા ગાજતા જા નિશાન રે દશરથ ના કુંવર. પડકારો તો કરો યાર, રામને ગાઉં છું. આ અમારે માગવો ન પડે, પણ તમે થોડાક મોળા પડો ને બોઆઈ ની નકર કઈ આમ આમ પડકારો કરો એવું થોડું કેવું પડે તો થઈ જવો જોઈએ. અને અમે થોડાક હમણાં થાકમાં છે. બંકડા તારા, બંકડા તારા ગાજતા જાની શાન રે દશરથ ના કુંવર. તે તો ડંકો રે દીધો લંકા ની ડોડીએ, તે તો ડંકો રે દીધો લંકા ની ડોડીએ. ભાઈ 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 જય શ્રી રામ. તમે ગોળ રૂપિયા આપશો ને એ અમે કલાકારો કોઈ એક રૂપિયો અહીંથી લઈ જવાના નથી, એ બધું અહીંયા આ જગ્યામાં રહેવાનું છે. એટલે વરહજો થોડુંક આ જગ્યા માટે વરહજો. અહીંયા એવા મોંઘા મૂલા કલાકારો આવ્યા છે, જેમ કીધું ને વિક્રમભાઈ, અમારી વાત નથી પણ એની તારીખો ન મળે એવા કલાકારો આવ્યા છે, એટલે થોડુંક વરહતા રહેજો બાબા. હાલ હાલ એવો ડંકો રે દીધો લંકા ની ડોડીએ, બંકડા તારા, બંકડા તારા ગાજતા જા નિશાન રે દશરથ ના કુંવર. ભગવાન રામે લંકા ઉપર ડંકો તો દીધો લોક કવિએ, પણ એની આર્ય એનો ભાઈ હતો. અને આ દુનિયામાં ભાઈ આર્ય હોય ને એનો પછી દુનિયામાં કોઈ બગાડી ન ગયો. ભાઈ આર્ય હોવો જોઈએ, જેનો ભાઈ આર્ય હોય પોતાની આર્ય અનુજ રામનો ભાઈ લક્ષ્મણજી. સુમિત્રા એ તો ચાખ્યો હતો અધમાંથી અધ ભાગ, જે ફળ મળ્યું તું એનો અડધામાંથી અડધો જ ભાગ સુમિત્રાજીએ ચાખ્યો. સુમિત્રા એ તો ચાખ્યો હતો અધમાંથી અધ ભાગ, પણ તું સમોવડ થઈને સાથે રહ્યો રામ તણે અનુરાગ, પણ હાર્યો હારે એના જેવો જ થઈને ઉભો રહ્યો.
લખુમણ જવાની સાથમાં, એવા ભાઈ રે લખુમણ જવાની સાથમાં, તરે દશરથ ના કુંવર દીધો, ડંકોરે દીધો, એવો ડંકોરે દીધો લંકા ની ડોઢી રે, તે તો ડંકોરે દીધો લંકા ની ડોઢી રે. જય શ્રી હનુમાન ઉઠ્યો, જય રોકડીઓ હનુમાન, એવો હાકલું રે દે તો હનુમાન ઉઠ્યો, એની હાકલે ધ્રુજે ધરતી ને આસમાન રે દશરથ ના કુંવરે, ધરતી ને આસમાન રે દશરથ ના કુંવર, તે તો ડંકો રે દીધો ડંકા ની દોઢી રે, ધર્મનો ડંકો વાગ્યો હતો. સદીઓથી જેની રાહ જોવાતી હતી, એક એક હિન્દુનો દીકરો, એક એક સનાતની છે, એવું ઈચ્છતો હતો કે અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર રામનું મંદિર બને, અને બન્યું અને એની પ્રતિષ્ઠા થઈ, એટલે એ ડંકો દેવાનો કહેવાય. બધાની પાસે મોબાઈલ છે ને બધા ભાઈ, એક લાઈટ કરો ને હું આમ ડંકો દીધો એમ કહું, એટલે લાઈટ તમે આમ રાખજો. લંકાની દોઢ ઉપર રામે ડંકો દીધો છે. આપણે અહીં રોકડિયા હનુમાનના સાનિધ્યમાં બેઠા બેઠા એ ઉત્સવને વધાવવો છે, એટલા માટે કહું છું. બધા એક આમ મોબાઈલ આમ ઊંચો કરીને એક ફ્લેશ લાઇટ કરો બધા, એ એક કડી હું એક જ વખત ગાઉં, પણ તમે બધા બધા મોબાઈલ આમ ઊંચા કરો. હવે હા દશરથ ના કુંવર, એતે તો ડંકો રે દીધો લંકા ની ડોઢી રે, ગાજો બધાય, તે તો ડંકો રે દીધો લંકા ની ડોઢી રે, તે તો ડંકો રે દીધો લંકા ની ડોઢી રે. જય શ્રી રામ.
ગાંધર્વ ચારણ ગાવે તારા ગીતડા, ગાંધર્વ ચારણ છે તારા ગીત ગાવા મંડાણા, એવા ગાંધર્વ ચારણ ગાવે તારા ગીતડા. પહાડ રે દશરથ ના કુંવર, એને ઓકારા દે સમુદ્ર ને પહાડ રે દશરથ ના કુંવર, એવો ડંકો રે દીધો લંકા ની ડોધીએ, એવો ડંકો રે દીધો લંકા ની ડોધીએ. તરે દશરથ ના કુંવર, એવો ટંકો રે દીધો લંકા ની ડોઢીએ, ટંકો રે દીધો લંકા ની ડોઢીએ. જય શ્રી રામ, જય શ્રી રામ. હનુમાનજીને જેનું યુદ્ધ જોવું ગમેલું, ઈ લક્ષ્મણ જયારે ચડ્યો ત્યારે કેવો લાગતો હતો? ઉઠી જાઉં કમર પૈત કસ કસેંગ લખમણ ને ચાર જાંગો તસેંગ ની ઉંગ તી જાય જાય રામ, લખમણે પેલા રામ ની જયકાર કર્યો, પૂછો તો કેમ ઉઠો? ઉઠી જાઉં કમર પૈત કસ કસેંગ લખમણ ને ચાર જાંગો તસેંગ બોલી ઉંગ તી જાય જાય રામ, આજ તો નામ નહીં કાયામ હાલે જા બાપુ. એક યોદ્ધા એ લક્ષ્મણજી એ આમ દાંત થી હોઠ ને દબાવ્યો, યોદ્ધા લડતા લડતા લડવામાં કઈ દાંત કાઢતા કાઢતા ન લડવા, એમાં તો આમ ખીજ આવે, આમ ચહેરા ઉપર ક્રોધ ના ભાવ આવે, એટલે દાંતે થી હોઠ ને લક્ષ્મણ દબાવ્યો. દ્રશ્ય કેવું સર્જાણું કે લખણ જ્યાં દંત દબાવ્યો હોઠ, ત્યાં ખળ ભર્યા લંક કાંગરા કોટ, લંકાના ગઢની શિલા હું પડવા માંડી. લખણ જ્યાં દંત દબાવ્યો હોઠ, ખળ ભર્યા લંક કાંગરા કોટ, લીધું ચાર ધનુષ બાણ, લીધું ચાર ધનુષ બાણ, લખણે કુમુક ઢળી ગજી તમે સૂર્ય ના નસ્વગાથ નવરિયા. સૂર્ય છે એના રથની ચાલ છે એ કોઈ બદલી ન શકે, સૂર્યના રથની ચાલ રેવલ ચાલ છે અને કોઈ ન બદલી શકે.
પણ લખમણજી એક હાકલ કરી, સૂર્યનાંગ 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 પત્ની જનો પતિ ઇન્દ્રજીત કહેવાય છે, ઇન્દ્રને વિજય કરનારો કહેવાય છે. ઈ મેઘનાથની પત્ની સુલોચનાને ખબર પડી ગઈ કે આને આ તપસ્વી કહે છે, પણ આ તપસ્વી નથી, આ તો ક્ષત્રિયના દીકરા છે, એટલે ભૂકા કરી નાખવાના છે. ધરભણી